આદરણીય પ્રદેશના મહાસચિવ દક્ષિણ ઝોનના માર્ગદર્શક એવા ભરતસિંહજી પરમાર સાહેબના અધ્યક્ષતામાં સુરત જિલ્લા સાથે પ્રતિનિધિત્વ કરતા એવા ત્રણેય સાંસદોના સન્માનનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય દર્શનાબેન અને બારડોલી લોકસભા જે સરદાર પટેલ સાહેબના નામ સાથે જોડાયેલી આ લોકસભાના બીજી વખતના સાંસદ તરીકે જીતાડવા માટે અને ખાસ કરીને આ ચૂંટણી આ વખતની ચૂંટણી દેશના વડાપ્રધાન બનાવવા માટેની અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે પાંચ વર્ષમાં રાષ્ટ્રહિત માટે કે રાષ્ટ્રની સુરક્ષા માટે જે કામ કર્યું છે ત્યારે આખા દેશની જનતાએ આ વખતે જાણે જાતે ચૂંટણી લડતા હોય એવી રીતે એક માહોલ બનાવ્યો અને આખા દેશમાં આઝાદીના આટલા વર્ષોમાં એક સ્પષ્ટ બહુમતી ત્રણસો ત્રણ જેટલી ભારતીય જનતા પાર્ટીની અને એનડીએ સાથેની ત્રણસો ને સીટો જીતાડવામાં મારો બારડોલી લોકસભા મત વિસ્તાર છે કે સુરત જિલ્લો છે ત્યારે એમના નાનામાં નાના કાર્યકર્તાઓ પેજ પ્રમુખથી લઈને બૂથ પ્રમુખો અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ કે વિધાનસભા ઇન્ચાર્જ અને લોકસભા લેવલના તમામ ઇન્ચાર્જ અને માન્ય કેબિનેટ મંત્રીશ્રીઓ ગણપતભાઈ વસાવા સાહેબ હોય ઈશ્વરભાઈ પરમાર અને જે કંઈ પ્રદેશનું નેતૃત્વ એમના માર્ગદર્શન હેઠળ આજે જ્વલંત જીત ગયા વખતની આ લોકસભાની જીત કરતાં આ વખતની બમણી જીત બે લાખ પંદર હજાર કરતાં વધારે મતોની જીતથી જ્યાં મારા નાના નાના કાર્યકર્તાઓએ મહેનત કરીને આ જીતાડી છે ત્યારે એમના પાર્ટી તકે આજનો જે સન્માનનો કાર્યક્રમ છે ત્યારે નમન અને વંદન સાથે તમામ કાર્યકર્તાઓનું હું આભાર સાથે અભિનંદન કરું છું ભારત માતા કી જય